जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल नी यूट्यूब चैनल पर आपनो हार्दिक स्वागत छे। तो आपणे सरस मजानो चेप्टर स्टडी करी रह्या छीए, आनुवंशिकतानो आणविक आधार। तो के प्रीवियस लेक्चर में आपणे जे डीएनए नी रिसर्च थयुं, डीएनए बाबते जे भी रिसर्च थयुं छे, तो एमने लगता जे भी साइंटिस्टो छे एनी उपर आपणे चर्चा करी हती। खास ए बधा साइंटिस्टोना नाम अने एने जे शुं रिसर्च करेलुं छे ए रिसर्च याद राखवुं जरूरी छे। बीजुं शुं जोयुं हतुं के डीएनए नी जे बेवड़ी कुंતલમય શૃંખલા છે એ શૃંખલાની ખાસિયતો આપણે સ્ટડી કરેલી હતી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એ બધા સ્ટેપ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરોબર? તો એકવાર લખી અને એને બરોબર યાદ રાખવા જરૂરી છે। તો અહીંયા આપણે શું જોયું હતું કે ડીએનએ ની જે બેવડી કુંતલમય જે શૃંખલા છે, તો બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું જે અંતર છે, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કહીએ છીએ કે બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હોય છે, તો આપણે સ્ટડી કર્યું હતું કે 0.34 નેનોમીટર, બરોબર છે? હવે આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના દ્વિકીય કોષની અંદર, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કે મનુષ્યના દ્વિકીય કોષની અંદર કેટલા ન્યુક્લિઓટાઇડની જોડ આવેલી હોય છે, કેટલી બેઝ પેર આવેલી હોય છે? તો કે 6.6 × 10⁻⁹, કેટલી? 6.6 × 10⁻⁹ બેઝ પેર આવેલી હોય છે। અને દરેક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો કે 0.34 નેનોમીટર। ચલો આપણે એ સ્ટડી કરીએ કે આ કોષની અંદર આવેલો જે ડીએનએ છે એની કુલ ટોટલ લંબાઈ કેટલી? તો એકદમ સિમ્પલ સ્ટેપ છે। તો કે આજે આપણે મનુષ્યના દ્વિકીય કોષની અંદર આપણને બેઝ પેરની સંખ્યા ખબર છે અને એમની વચ્ચેનું અંતર પણ ખબર છે, તો આપણે ડીએનએની કુલ ટોટલ લંબાઈ માપી શકીએ। ઓકે, તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે આપેલું છે એ નેનોમીટરની અંદર સાઈઝ આપેલી છે, નેનોમીટરની અંદર સાઈઝ આપેલી છે, તો એને તમે મીટરની અંદર ફેરવી અને આવી રીતે લખી શકો છો, બરોબર છે? તો અહીંયા આપણે શું કર્યું છે કે જે સાઈઝ છે 0.34 નેનોમીટર અને મીટરની અંદર ફેરવી દીધી છે અને અહીંયા આપણે લખેલું છે, અને તમે આ ગણતરી કરો, જો કે તમે ફિઝિક્સ બધા ભણો જ છો, તો આ સિમ્પલ જો તમે ગણતરી કરો તો આન્સર આવશે તમારો 2.2 મીટર। કેટલો આવશે? 2.2 મીટર। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ જાણીને આશ્ચર્ય થાય કે આપણો એક લાક્ષણિક કોષની આપણે વાત કરીએ તો કેટલો નાનો હોય, તો કે માઇક્રોમીટરની અંદર એની સાઈઝ હોય, અને એ માઇક્રોમીટર જેટલા કોષની જે સાઈઝ હોય એની અંદર શું 2.2 મીટર લાંબો ડીએનએ સમાયેલો હોય? તો કે હા, આપણા દરેક કોષની અંદર જે ડીએનએની લંબાઈ છે એ છે 2.2 મીટર। કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? 2.2 મીટર, ખાસ યાદ રાખજો। હવે ઇકોલાઈ બેક્ટેરિયાની વાત કરીએ, તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર, ઇકોલાઈ બેક્ટેરિયા, તો કે આપણને બધાને એનું ફૂલ ફોર્મ તો ખબર છે, ઈશ્વેરશિયા કોલાઈ, જેને આપણે શોર્ટ ફોર્મમાં શું કહીએ છીએ, ઇકોલાઈ બેક્ટેરિયા। તો ટેક્સ્ટબુકની અંદર તમને આપેલું છે કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર જે એનો ડીએનએ છે એમની લંબાઈ 1.36 નેનોમીટર, સોરી 36 મિલીમીટર છે। કેટલી છે? 1.36 મિલીમીટર। તો અહીંયા તમને જાતે ગણતરી કરવાની કીધી છે કે જો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર 1.36 મિલીમીટર લાંબો ડીએનએ હોય તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર ન્યુક્લિઓટાઇડની સંખ્યા કેટલી? ઓકે, એટલે કે બેઝ પેરની સંખ્યા કેટલી? તો તમે ગણતરી કરશો વિદ્યાર્થી મિત્રો, તો તમારો સિમ્પલ આન્સર આવશે કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર 4×10⁶, કેટલી? 4×10⁶ બેઝ પેર, એટલે કે ન્યુક્લિઓટાઇડની જે બેઝ પેર છે એ તમને જોવા મળે। તો તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇકોલાઈ બેક્ટેરિયા એની પણ સાઈઝ છે એ માઇક્રોમીટરની અંદર હોય છે, છતાં પણ એના અંદર જે જનીન દ્રવ્ય આવેલું છે, જે ડીએનએ આવેલું છે, એ કેટલું લાંબું છે? તો કે 1.36 મિલીમીટર લાંબું છે। મનુષ્યની પણ વાત કરો તો કે મનુષ્યનો જે લાક્ષણિક કોષ હોય છે એ કેટલો હોય છે? તો કે અમુક માઇક્રોમીટરનો હોય છે, તો પણ એની અંદર હરેક આપણા કોષની અંદર ડીએનએની લંબાઈ કેટલી હોય છે? તો કે 2.2 મીટર।
કેટલી હોય છે 2.2 મીટર ડીએનએ ની લંબાઈ હોય છે તો અહીંયા આપણે જોવા જઈએ કે આટલો લાંબો ડીએનએ એ કોષની અંદર કઈ રીતે સમાઈ શકતો હશે તો ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડીએનએ જે છે એનું પેકેજિંગ જોવા મળે છે પ્રોટીનની મદદથી ડીએનએ નું પેકેજિંગ થયેલું હોય છે સૌપ્રથમ આપણે આદિકોષ કેન્દ્રી કોષની વાત કરીએ કયા કોષ આદિકોષ કેન્દ્રી કોષ હવે આપણને બધાને ખબર છે કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે એનું ડીએનએ હોય છે એ ડીએનએ એના કોષ રસની અંદર મુક્ત તરતું હોય છે બરોબર છે તો આ જે ડીએનએ છે એનું પેકેજિંગ કઈ રીતે થયેલું હોય છે તો કે ધ્યાન આપો આપણને બધાને ખબર છે ડીએનએ છે ઋણ વીજભારી છે શા કારણે ડીએનએ ઋણ વીજભારી છે તો કે ડીએનએ ની અંદર જે ફોસ્ફેટ સમૂહ આવેલો હોય છે તો આ ફોસ્ફેટ સમૂહના કારણે ડીએનએ કેવો બને છે તો કે ઋણ વીજભારિત બને છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ની અંદર અથવા તો નીટ ની અંદર પણ વેરી ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે કે ડીએનએ નો વીજભાર કેવો છે તો કે ડીએનએ પોતે ઋણ વીજભારિત છે શા માટે કારણ કે ડીએનએ ની બંને બાજુ આપણે જોવા જઈએ તો ફોસ્ફેટ સમૂહ આવેલા હોય છે અને આ ફોસ્ફેટ સમૂહના કારણે ડીએનએ કેવો છે ઋણ વીજભારિત સૌપ્રથમ આપણે આદિકોષ કેન્દ્રી કોષ ની અંદર ડીએનએ છે એનું પેકેજિંગ જોઈ રહ્યા છીએ તો ખાસ ધ્યાન આપો કે ડીએનએ પોતે ઋણ વીજભારિત છે અને આદિકોષ કેન્દ્રી કોષ ની અંદર અમુક જે પ્રોટીન છે અને એ ધન વીજભારિત પ્રોટીન ધન વીજભારિત પ્રોટીન આવેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર જે ડીએનએ જોવા મળે છે એ ડીએનએ કઈ રીતે ગોઠવાયેલા હોય છે તો કે એ ધન વીજભારિત પ્રોટીનની ફરતે એ પોતે ધન વીજભારિત પ્રોટીનની ફરતે એકદમ એને ચીપકીને અને એની ફરતે વીંટળાઈને ગોઠવાયેલો હોય છે એટલે કે ડીએનએ જે લાંબી શૃંખલા છે એ ધન વીજભારિત પ્રોટીનની ફરતે વીંટળાઈને ગોઠવાયેલી હોય છે તો અહીંયા આદિકોષ કેન્દ્રી કોષમાં આવી જે રચના બને છે એટલે કે ધન વીજભારિત પ્રોટીનની ફરતે ઋણ વીજભારિત જે ડીએનએ છે એ વીંટળાઈને ગોઠવાયેલો હોય છે તો આદિકોષ કેન્દ્રી કોષમાં આવી જે રચના બને છે એને આપણે કહીએ છીએ ન્યુક્લિઓઇડ શું કહે છે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિઓઇડ તો અહીંયા આપણે શું જોયું કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર કેવા પ્રકારનું ડીએનએ નું પેકેજિંગ હોય છે તો કે ધન વીજભારિત પ્રોટીનના ફરતે જે આપણો ઋણ વીજભારિત ડીએનએ છે એ વીંટળાયેલો હોય છે એના લીધે આ જે નાની એવી રચના બને છે એને આપણે કહીએ છીએ ન્યુક્લિઓઇડ તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર એટલે કે બધા બેક્ટેરિયાની અંદર અને અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે કે ઇકોલાઈ તો કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર તો કે આ પ્રકારનું ડીએનએ નું પેકેજિંગ આવેલું હોય છે પરંતુ મનુષ્યની વાત કરવા જઈએ તો મનુષ્યની અંદર ખૂબ જ ઉચ્ચ સ્તરે અને ખૂબ જ સારી રીતે ડીએનએ નું પેકેજિંગ થયેલું હોય છે કારણ કે મનુષ્યની અંદર ડીએનએ ની લંબાઈ કેટલી છે તો કે 2.2 મીટર અને હરેક કોષની અંદર આ 2.2 મીટર ડીએનએ એ પોતે અંદર સ્થાન પામેલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે માનવની અંદર અથવા તો સુકોષ કેન્દ્રી કોષની અંદર આ જે ડીએનએ કુંતલનું પેકેજિંગ કઈ રીતે થાય છે ઓકે તો હવે આપણે ભણીએ કે સુકોષ કેન્દ્રી કોષની અંદર ડીએનએ કુંતલનું પેકેજિંગ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો તો કે આપણને બધાને ખબર છે કે ડીએનએ પોતે ઋણ વીજભારિત હોય છે બરોબર છે અને સુકોષ કેન્દ્રી કોષની અંદર જે પ્રોટીન આવેલા હોય છે એ પ્રોટીન ધન વીજભારિત હોય છે કેવા હોય છે ધન વીજભારિત ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રોટીન છે સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળતા જે પ્રોટીન છે એ પ્રોટીનને આપણે કહીએ છીએ હિસ્ટોન પ્રોટીન એ કયા પ્રોટીન હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે હિસ્ટોન પ્રોટીન એ પ્રોટીનનું નામ શું છે હિસ્ટોન પ્રોટીન આ જે પ્રોટીન છે એ પોતે પ્રોટીન ધન વીજભારિત હોય છે કેવા વીજભારિત હોય છે ધન વીજભારિત અને ધન વીજભારિત શા માટે હોય છે
तो के आपने आपेलू छे के जे प्रोटीन छे ये तो शू छे तो के पॉलीपेप्टाइड नी लांबी श्रृंखला छे એટલે કે એમિનો એસિડની શું છે લાંબી શૃંખલા અને આ લાંબી શૃંખલા ગૂંચળામય રીતે ગોઠવાય અને શું બનાવે છે તો કે હિસ્ટોન પ્રોટીન બનાવે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો આ જે હિસ્ટોન પ્રોટીનની જે લાંબી શૃંખલા છે તો કે એની જે પાર્શ્વ શૃંખલા છે એટલે કે બહારની બાજુની જે શૃંખલા હોય એ શૃંખલાની અંદર ધન વીજભારિત એમિનો એસિડ ધન વીજભારિત એમિનો એસિડ અહીંયા આપણને બે એમિનો એસિડના નામ આપેલા છે લાઇસિન અને આર્જિનિન કયું છે લાઇસિન અને આર્જિનિન તો લાઇસિન અને આર્જિનિનનું પ્રમાણ આ જે પાર્શ્વીય શૃંખલા હોય એની અંદર વધારે હોય છે જેના લીધે આ જે પ્રોટીનનો અણુ છે એ કેવો બને છે તો કે ધન વીજભારિત બને છે કેવો બને છે વિદ્યાર્થી મિત્રો ધન વીજભારિત બને છે હવે ખાસ ધ્યાન આપો આપણે શું જોયું ફરી વખત જોઈ લઈએ કે સુકોષ કંદરી કોષની અંદર ડીએનએના કુંતલના પેકેજિંગ માટે જે પ્રોટીન આવેલા હોય એ પ્રોટીન પોતે ધન વીજભારિત હોય છે અને પ્રોટીનનું નામ શું છે તો કે હિસ્ટોન પ્રોટીન આપણે બધા જાણીએ છીએ કે પ્રોટીન છે એ શું છે તો કે એમિનો એસિડની લાંબી શૃંખલા છે પોલીપેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ છે એટલે કે એમિનો એસિડની શું છે લાંબી શૃંખલા છે તો અહીંયા જે હિસ્ટોન પ્રોટીન હશે એની જે પાર્શ્વીય શૃંખલા એટલે કે બહારની બાજુની શૃંખલા છે એની અંદર આ જે ધન વીજભારિત લાઇસિન અને આર્જેનિન એ એમિનો એસિડનું પ્રમાણ વધારે હોય છે તો ઓલ ઓવર જોવા જઈએ તો હિસ્ટોન પ્રોટીન કેવું બને છે તો કે ધન વીજભારિત બને છે અને ઓબ્વિયસલી આપણે બધા જાણીએ છીએ કે ડીએનએ છે એ ડીએનએ પોતે કેવો વીજભારિત છે તો કે ઋણ વીજભારિત હવે આપણે સમજીએ કે સુકોષ કેન્દ્રી કોષની અંદર આ ડીએનએ કુંતલનું પેકેજિંગ કઈ રીતે થયેલું હોય છે તો કે સૌ પ્રથમ આવા હિસ્ટોન પ્રોટીન અને આઠ હિસ્ટોન પ્રોટીન કેટલા હિસ્ટોન પ્રોટીન આઠ હિસ્ટોન પ્રોટીન એકબીજા સાથે જોડાય એકબીજા સાથે જોડાય અને આખી જે રચના બનાવે છે એને આપણે કહે છે હિસ્ટોન ઓક્ટોમર શું કહે છે વિદ્યાર્થી મિત્રો હિસ્ટોન ઓક્ટોમર તો આપણે સૌપ્રથમ જે આઠ હિસ્ટોન પ્રોટીન એકબીજા સાથે જોડાય છે એ આપણે જોઈ લઈએ તો કે આઠ હિસ્ટોન પ્રોટીન એકબીજા સાથે જોડાય અને આખો જે અણુ બનાવે છે આ અણુને આપણે કહીએ છીએ હિસ્ટોન ઓક્ટોમર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો હિસ્ટોન ઓક્ટોમર કે જેની અંદર આઠ હિસ્ટોન પ્રોટીન જોડાયેલા હોય હવે આ જે હિસ્ટોન ઓક્ટોમર છે એની ફરતે ઋણ વીજભારિત ડીએનએ એ વીંટળાશે ઋણ વીજભારિત ડીએનએ વીંટળાશે અને આ જે ડીએનએ છે બરોબર એ કેટલું વીંટળાશે એ આપણે સ્ટડી કરીએ તો કે આવી રીતે હિસ્ટોન ઓક્ટોમરની ફરતે આ ઋણ વીજભારિત ડીએનએ શું થાય છે વીંટળાય છે ઓકે તો આ જે ડીએનએ છે એ કેટલું વીંટળાય છે તો કે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ડીએનએ વીંટળાયેલો છે એ 200 બેઝ પેર એટલે કે 200 ન્યુક્લિઓટાઇડની જોડ જેટલો ડીએનએ હિસ્ટોન ઓક્ટોમરની ફરતે વીંટળાય છે બરોબર છે તો આવો જે અણુ બને છે એટલે કે આઠ હિસ્ટોન પ્રોટીન જે કેવા છે ધન વીજભારિત અને 200 બેઝ પેર ધરાવ 200 બેઝ પેર ડીએનએ આ હિસ્ટોન ઓક્ટોમરની ફરતે વીંટળાય છે ગૂંચળામય રીતે શું થાય છે વીંટળાય છે તો આવો જે આખો અણુ બને છે આ અણુને કહીએ છીએ આપણે ન્યુક્લિયોઝોમ આ અણુને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયોઝોમ ખાસ ધ્યાન આપજો ન્યુક્લિયોઝોમની અંદર કેટલી કેટલી રચના હોય છે તો કે આઠ હિસ્ટોન પ્રોટીન જેને આપણે હિસ્ટોન ઓક્ટોમર કહીએ છીએ અને આ હિસ્ટોન ઓક્ટોમરની ફરતે 200 બેઝ પેર ડીએનએ વીંટળાશે તો આ જે અણુ બને છે એને આપણે કહીએ છીએ ન્યુક્લિયોઝોમ એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયોઝોમ હવે આવા જે ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો આવા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો એટલે કે અહીંયા જે એક ન્યુક્લિયોઝોમ બન્યો ફરીથી અહીંયા બીજા આઠ
અહીંયા બીજા 8 હિસ્ટોન પ્રોટીન જોડાઈને હિસ્ટોન એક્ટોમર બનાવશે અને એની ફરતે ફરીથી 200 બેઝ પેર ધરાવતો ડીએનએ વીંટળાશે બરોબર તો આ કન્ટિન્યુઅસલી આ જે પુનરાવર્તિત એકમો બને છે તો એને આપણે કહીએ છે ક્રોમેટિન ખાસ ધ્યાન આપજો એને આપણે શું કહે છે ક્રોમેટિન તો અહીંયા આપણે જોયું કે જે ન્યુક્લિયોસોમ બને છે અને આવા ન્યુક્લિયોસોમ ના જે પુનરાવર્તિત એકમો એવો આપણને જે જોવા મળે છે એટલે કે સતત ને સતત આ જે ડીએનએ છે એ હિસ્ટોન પ્રોટીન ની ફરતે વીંટળાયા કરે છે તો અહીંયા શું બનશે કે ન્યુક્લિયોસોમ ના ઘણા બધા પુનરાવર્તિત એકમો બનશે તો આ જે રચના બને છે એને આપણે કહીએ છીએ ક્રોમેટિન એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ક્રોમેટિન શબ્દ યાદ રાખજો ક્રોમેટિન આપણે કોને કહીએ છીએ અને તમે જ્યારે કોઈ બી કોષને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જુઓ છો કોઈ બી તમે કોષને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જુઓ છો તો આ ક્રોમેટિન તમને કેવું દેખાશે આ ક્રોમેટિન તમને કેવું દેખાશે તો કે એના કોષ કેન્દ્રની અંદર જે દોરીમાં પરોવાયેલા જે મણકા હોય દોરીમાં પરોવાયેલા જેવા મણકા હોય એવી રીતે તમને આખું ક્રોમેટિન દેખાશે બરોબર છે હવે ધ્યાન આપો આપણે શું જોયું કે ન્યુક્લિયોસોમના જે પુનરાવર્તિત એકમો છે એ જોડાય અને શું બને છે ક્રોમેટિન તો આપણું સામાન્ય કોષોની અંદર જે ડીએનએ છે એ આવા ક્રોમેટિન સ્વરૂપે હશે કયા સ્વરૂપે હશે ક્રોમેટિન સ્વરૂપે બરોબર છે હવે ધ્યાન આપો પરંતુ આ જે ક્રોમેટિન છે એને આપણે સાદી ભાષામાં કહીએ છીએ રંગ સૂત્ર દ્રવ્ય અને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સાદી ભાષામાં રંગ સૂત્ર દ્રવ્ય બરોબર આપણે જેને રંગ સૂત્ર દ્રવ્ય કહીએ છીએ એ શું છે આ ક્રોમેટિન છે અને કેવું દેખાય છે તો કે દોરીમાં પરોવાયેલા મણકાની જેવું દેખાય છે પરંતુ તમે બધાએ કોષ વિભાજનની સરસ મજાની જે ઘટના છે એ તમે સ્ટડી કરેલી છે તો કોષ વિભાજનની અંદર આપણે શું જોઈએ છીએ તો કે રંગસૂત્ર દ્રવ્ય ભેગું થઈ રંગસૂત્ર દ્રવ્ય ભેગું થઈ અને શું બનાવે છે તો કે રંગસૂત્ર બનાવે છે શું બનાવે છે રંગસૂત્ર બનાવે છે આ રંગસૂત્ર દ્રવ્ય છે એ જ્યારે કોષ વિભાજન થતું હોય એ સમય દરમિયાન ખાસ અવસ્થા યાદ રાખો કે ભાજનાવસ્થા દરમિયાન કઈ અવસ્થા દરમિયાન ભાજનાવસ્થા દરમિયાન આજે આપણને રંગસૂત્ર દ્રવ્ય છે એટલે કે ક્રોમેટિન છે એ ક્યાં સ્વરૂપે દેખાય છે તો કે રંગસૂત્ર સ્વરૂપે દેખાય છે તો કે જ્યારે રંગસૂત્ર દ્રવ્ય એ ભેગું થતું હોય ઉચ્ચ પ્રકારે પેકેજિંગ થતું હોય અને રંગસૂત્રની અંદર જ્યારે ફેરવાય ત્યારે જે પ્રોટીનની જરૂર પડે એટલે કે વધારે ઉચ્ચ પ્રકારના પેકેજિંગની અંદર જે પ્રોટીનની જરૂર પડે એ પ્રોટીનને આપણે કહીએ છીએ NHC એ પ્રોટીનને શું કહેવાય છે NHC NHC એટલે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન એટલે કે જ્યારે ક્રોમેટિન છે જેને આપણે રંગસૂત્રીય દ્રવ્ય કહીએ છીએ કોષ વિભાજન વખતે ભાજનાવસ્થા વખતે એ વધારે ઉચ્ચ પેકેજિંગ થઈ અને રંગસૂત્ર બને છે બરોબર તો આ ઉચ્ચ પેકેજિંગ માટે જે પ્રોટીન વપરાય છે એ પ્રોટીનને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો NHC NHC એટલે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન બરોબર હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ એ જોયું કે ન્યુક્લિયોસોમની અંદર આપણને હિસ્ટોન પ્રોટીનના 8 અણુ જોવા મળે અને ઉચ્ચ પેકેજિંગ થતી વખતે નોન હિસ્ટોન પ્રકારના એટલે કે હિસ્ટોન પ્રકારના ન હોય એવા અલગ પ્રકારના પ્રોટીન ભેગા મળી અને રંગસૂત્રનું નિર્માણ કરતા હોય નીટની અંદર આ જે ટોપિક છે એને વધારે ડિટેલિંગની અંદર સમજશું પણ અત્યારે અહીંયા જે આટલા શબ્દો છે એ યાદ રાખો બરોબર હવે આપણે સમજીએ કે આપણો જે કોષ છે તો એ કોષની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટિન છે એને જ્યારે જોવામાં આવે આપણો જે કોષ છે એની અંદર જોવા મળતું જે કોષ કેન્દ્ર છે એની અંદર જે ક્રોમેટિન દ્રવ્યને જોવામાં આવે તો એ જોવામાં કઈ રીતે આવે તો કે ક્રોમેટિન દ્રવ્યને અભિરંજિત કરવામાં આવે વિવિધ અભિરંજિતથી શું કરવામાં આવે અભિરંજક કરવામાં આવે અને પછી એને આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈ શકાય તો કે એવું ક્રોમેટિન એવું રંગસૂત્રીય દ્રવ્ય કે જે ઓછું અભિરંજિત થાય છે કેવું ઓછું અભિરંજિત થાય છે
तो आवो जे ओछो अभिरंजित थतु जे क्रोमेटिन छे एने आपणे कहे छे यू क्रोमेटिन एमने आपणे शुं कहे छे यू क्रोमेटिन खास याद राखजो के ज्यारे आपणे કોષની અંદર જે કોષ કેન્દ્ર રહેલું છે એના ક્રોમેટિનને જોતા હોય તો આપણને બધાને ખબર છે ત્યારે આપણે એને અભિરંજિત કરવું પડે અને માઇક્રોસ્કોપની અંદર તમે જ્યારે અભિરંજિત કરીને તમે આ ક્રોમેટિનને જુઓ છો અને આછું અભિરંજિત થયેલો વિસ્તાર તમને જે જોવા મળે છે એને કહેવાય છે યુ ક્રોમેટિન એને શું કહેવાય છે યુ ક્રોમેટિન બરોબર અને ઘાટો અભિરંજિત થયેલો તમને જે વિસ્તાર જોવા મળે છે ઘાટો અભિરંજિત થયેલો જે તમને વિસ્તાર જોવા મળે છે એને આપણે કહીએ છીએ હિટરોક્રોમેટિન હિટરોક્રોમેટિન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શબ્દો આવ્યા યુક્રોમેટિન અને હિટરોક્રોમેટિન એટલે કે આછો અભિરંજિત હોય ને યુક્રોમેટિન કહેવાનું છે અને ઘાટું તમને જે ક્રોમેટિન દેખાય છે રંગસૂત્રીય દ્રવ્ય દેખાય છે એને હિટરોક્રોમેટિન કહેવાનું છે હવે ધ્યાન આપો યુક્રોમેટિન એટલે શું આછું અભિરંજિત શા માટે હોય છે તો કે આ જે ડીએનએ છે એ વધારે ખુલ્લું હોય છે વધારે કેવું હોય છે ખુલ્લું હોય છે શા માટે કારણ કે આ યુક્રોમેટિન છે એ પ્રત્યાંકનની બાબતમાં કેવું હોય છે તો કે સક્રિય હોય છે એટલે શું તો કે આ જે ક્રોમેટિન એટલે કે આ જે ડીએનએ છે એની અંદરથી સતત ને સતત પ્રત્યાંગન થઈ અને એમઆરએનએ બનતા હોય અને એમઆરએનએમાંથી શું બને પ્રોટીન બને એટલે કે જે યુક્રોમેટિન હોય એ કેવું હોય છે સક્રિય હોય છે કેવું હોય છે સક્રિય હોય છે એટલે કે સતત ને સતત એની અંદરથી પ્રત્યાંગનની પ્રોસેસ થતી હોય છે ઓકે જ્યારે ઘાટું અભિરંજિત થયેલો વિસ્તાર છે ત્યાં આ જે ક્રોમેટિન છે એ વધારે ગાઢ રીતે ગોઠવાયેલું હોય છે એટલા માટે ત્યાં જે વિસ્તાર આપણને ઘાટો દેખાય છે એને આપણે હિટરોક્રોમેટિન કહીએ છીએ અને જે હિટરોક્રોમેટિન છે એ પ્રત્યાંકનની બાબતમાં નિષ્ક્રિય હોય છે કેવું હોય છે નિષ્ક્રિય હોય છે એટલે કે એની અંદરથી એમઆરએનએ ખૂબ ઓછા પ્રમાણમાં બનતા હોય એટલે કે જે સક્રિય નથી જેને આપણે હિટરોક્રોમેટિન કહીએ છીએ એ વધારે ગુચ્ચ રીતે ગોઠવાયેલું હોય છે ને જે સક્રિય છે એને આપણે યુક્રોમેટિન કહીએ છીએ એ ખુલ્લું ગોઠવાયેલું હોય છે એટલા માટે વધારે ખુલ્લું હોવાથી એ આપણને આછું અભિરંજિત દેખાય છે અને અહીંયા વધારે ગુચ્છ રીતે ગોઠવાયેલું હોવાથી એને આપણને ઘાટું અભિરંજિત દેખાય છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આદિકોષ કેન્દ્રીકોષ અને સુકોષ કેન્દ્રીકોષ એ બંનેની અંદર ડીએનએ કુંતલનું પેકેજિંગ કઈ રીતે થાય છે બરોબર એ આપણે સમજેલા છીએ અને આ બંને શબ્દો પણ યાદ રાખજો યુક્રોમેટિન અને હિટરોક્રોમેટિન યુક્રોમેટિન સક્રિય હોય છે અને હિટરોક્રોમેટિન કેવું હોય છે નિષ્ક્રિય હોય છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે જનીન દ્રવ્ય માટેની શોધ છે અને એની માટેના જે બી પ્રયોગો થયા છે એ પ્રયોગો વિશે ચર્ચા કરીશું જય અંબે